ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને આ તારીખોની અંદર બે તબક્કાની અંદર મતદાન થવા જઈ રહ્યું છે અમદાવાદની અંદર પાંચ તારીખે મતદાન થવાનું છે ત્યારે અમદાવાદની જનતા સાથે વાત કરીશું આ વખતે ચૂંટણીને લઈને કેવો માહોલ છે ત્રિપાંખ્યા જંગ વિશે અમદાવાદની જનતા શું કઈ કહી રહી છે તેને લઈને જ વાત કરીશું ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે બે તબક્કાની અંદર મતદાન થવાનું છે શું લાગે છે આ વખતે ત્રિપાંખીયો જંગ હોય એવું કંઈ કોઈ ત્રિપાઠીઓ ત્રિપાખ્યો જંગ જેવું જ નથી ગુજરાત છે મોદી અને અમિત શાહ બંનેનું આ હોમગ્રાઉન્ડ છે એમાં બીજો કોઈ ખેલાડી રમવા માટે આવે તો એ ક્લીન બોલ્ડ જ થવાનો છે અને કેજરીવાલનું કોઈ અસ્તિત્વ જ નથી અહીંયા ખાલી તેઓ ઓઆો કરે છે અને અહીંયા કોઈ ફ્રી બી જોઈતું નથી ગુજરાતમાં બધા સમજે છે કે આ ચીટિંગ છે અને કોઈ પ્રજા છેતરાવાની નથી એટલે મોદી સાહેબ સિવાય કોઈ અહીંયા આવવાનું નથી અને ખરેખર ગુજરાતમાં ડેવલપમેન્ટ ખૂબ થયેલું છે એટલે એવો વિચારવાનો કોઈ પ્રશ્ન જ નથી મને નહીં લાગતું આખરે તો ગઈ વખત કરતાં પણ વધારે સીટો આવશે લગભગ એકસો ચાલીસ પિસ્તાલીસ સીટો આવી જોઈએ બિલકુલ વિકાસ કેટલે છે વિકાસ તો થયો પણ મોંઘવારીએ માજા મૂકી છે એનું તો કોઈ વિચારતું જ નથી મોદી સાહેબના રાજમાં ડેવલપમેન્ટ સો ટકા થયું છે પણ ભ્રષ્ટાચાર પણ એટલો વધતો જાય છે દિવસે દિવસે ભ્રષ્ટાચારે માજા મૂકી છે એક નાનામાં નાના કામ માટે પણ પૈસા વગર કોઈ કામ થતા નથી એટલે મોદી સાહેબ સાચા છે મોદી સાહેબ માટે કોઈ એમનું નેટવર્ક પણ સારું છે પણ નીચેલો વર્ગ બીજું અંદર અંદર ભાજપમાં ડખા છે એટલે તો પડશે જ ભાજપને સીટો એ ધારે એટલી તો મળવાની જ નથી પણ સરકાર ભાજપની રચાશે એ નથી બિલકુલ આપ જે વિસ્તારની અંદર રહો છો તે વિસ્તારની અંદર કોઈ ધારાસભ્ય કે સ્થાનિક નેતા હોય એ વિસ્તારની મુલાકાતે આવે છે ખરા મુલાકાતે તો નથી આવતા પણ અહીંયાના પબ્લિક જે છે અમે મળીને જઈ એમના પાસે તો તો અમારું કામ થાય છે એવું નથી હમણાં સિમેન્ટ બધું બધું આરસીસી એ કરાયું આપ એવું કહો છો કે તમારી જે રજૂઆત હતી એ રજૂઆત એ લોકો સાંભળે છે અને રજૂઆતનું નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્ન કરે છે થાય છે થાય છે કામ થાય છે એવું નથી બિલકુલ હવે આ વિધાનસભાની ચૂંટણી છે ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત થશે અને બધા ઉમેદવારો જે છે પ્રચાર માટે આવશે કેવા પ્રકારને ઉમેદવારોની અંદર તમારા મત વિસ્તારની અંદર જે ઉમેદવારો આવશે પ્રચાર માટે આવશે તો કેવા ઉમેદવારને પસંદ કરશો અને શું કંઈ રજૂઆત કરશો કામને લઈને આ વખતે જો અમારે તો મેઇન બીજેપીને જ વોટ કરવાનું છે બીજેપી જે બી ઉમેદવાર ઉતારશે અમે એને જ મત આપવાના છીએ કારણ કે મોદી સાહેબનું આ હોમગ્રાઉન્ડ છે બરાબર એમને સારું કામ કર્યું ડેવલપમેન્ટ કર્યું છે પણ મોંઘવારી બી સાથે છે જ મોંઘવારીનો માર છે બરાબર કારણ કે આની અંદર મિડલ ક્લાસની ઉપર બહુ બોજ આવે છે સમજ્યા જે પૈસાવાળા છે એ લોકોની જોડે તો પૈસો છે જ અને જે નીચે સાવ નીચલા કક્ષના છે એમની માટે બી બધું ઘણું બધું છે પણ જે મિડલ ક્લાસ છે એને બિચારાને બહુ તકલીફ પડે છે બરાબર પણ બીજેપી આવશે જ આપનું તો કોઈ ચાન્સ નથી કેજરીવાલ કોઈને મફત અમારે અહીંયા કોઈને જોઈતું નથી બધાને શું જે કામ કરીને કમાય એ જ સારામાં સારું છે કુલ હાલ તો અમદાવાદની જે જનતા છે તે કહી રહી છે કે મફતની રેવડી કોઈને નથી જોતી કામ કરીને લોકોને કમાવું છે અને સાથે જીવન જીવવાની વાત છે અને ગુજરાતની અંદર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી છે તેવું પણ અમદાવાદની જનતા કહી રહી છે અને ગુજરાતની અંદર વિકાસ પણ થયો છે તેવું પણ અમદાવાદના આ જે જનતા છે તે કહી રહી છે કેમેરામેન મેહુલ રાઠવાની સાથે પ્રદીપ કચ્છ વીટીવી અમદાવાદ